સપ્તાહ પૂર્વ હિંમતનગર તાલુકામાંથી બે અલગ અલગ જગ્યાએથી અજાણી લાશો મળી આવવાના ચકચારી પ્રકરણમાં પોલીસે ત્રણેક સપ્તાહમાં બે સાગીરાઓના પરપ્રાંતીય હત્યારાઓને ઝડપી પાડી ડબલ મર્ડર વિથ રેપનો પર્દાફાશ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. ઝડપી કાનૂની પ્રક્રિયા માટે પોલીસ દ્વારા સ્પેશિયલ પ્રોસિક્યુટરની પણ માંગ કરાઈ હતી. તારીખ 20/2020 રોજ હિંમતનગર તાલુકાના વીરાવાડા ગામની સીમમાં ચેક ડેમમાંથી પાણીમાં તરતી અજાણી યુવતીની લાશ મળી આવી હતી. તેની કમરે પથ્થર બાંધીને ડૂબાડાઈ હોવાના પુરાવા મળતા હત્યાની આશંકા મજબૂત બની હતી. ત્યારબાદ તારીખ 25/2020 રોજ દેઢરોટાળ ગામની સીમમાં માઇન્સ રોડ પર આવેલા ઘરનાળાના પાઇપમાં પથ્થરોની આળસથી છુપાવેલા બીજી અજાણી યુવતીની લાશ મળી આવી હતી. સાબરકાંઠા SP ચૈતન્ય માંડલિકે વિગત આપતા જણાવ્યું હતું કે બંને મૃતક 16 અને 17 વર્ષની હતી. લાશ વગે કરાયેલ બંને સ્થળોમાં અને બંનેની વીંટીઓ સહિત આભૂષણો વગેરેમાં વિશિષ્ટ સામ્યતા હોવાથી અને આસપાસના વિસ્તારમાં ગુમશુદા અંગે કોઈ વિગતો ન મળતા બંને વિસ્તારમાં ખોદકામ કરનારની તપાસ કરતા કોન્ટ્રાક્ટર પણ એક જ હોવાથી એનડી કન્સ્ટ્રક્શનના કોન્ટ્રાક્ટરો અને પેટા કોન્ટ્રાક્ટરો મજૂરો ડ્રાઈવરોને મૃતકના ફોટોગ્રાફ્સ બતાવ્યા અને હિટાચી મશીન પર કામ કરતા વિકાસકુમાર રાજેશ્વર અશરફ મહતો ઉંમર 24 અને મુન્નાકુમાર યોગેન્દ્ર જરૂર મહતોની હિંમતનગરની અડીને આવેલા બલવંતપુરામાં એનડી ચૌધરીના ક્વાર્ટ્સમાં રહેતી હતી. આ બંને શખ્સો છેલ્લા કેટલાક સમયથી ફરાર થઈ ગયા છે. LCB ના 2 PSI 2 ટીમ લઈ સંકમદોના વતન બિહારમાં નેતન ગામે પહોંચ્યા હતા, જ્યાં ગામના પંચ દ્વારા વીરાવાડાથી મળેલ લાશના ફોટાની ઓળખ કરાઈ હતી અને 5 મહિના અગાઉ યોજાયેલા સ્થાનિક મેળામાં 16-17 વર્ષની બે સગીરાઓને વિકાસકુમાર મહતો અને મુન્નાકુમાર મહતો લઈ ગયા હતા, પરંતુ બંને છોકરીઓને સાથે લઈને પરત આવ્યા ન હોવાનું જાણતા વિકાસકુમારને પકડી તારીખ 8/3/2020 રોજ હિંમતનગર લવાયો હતો. જ્યારે મુન્નાકુમાર મહતોને કોન્ટ્રાક્ટર દ્વારા ફોન કરાવી બાકી નીકળતો પગાર લેવા હિંમતનગર બોલાવી તારીખ 11/3/2020 રોજ હિંમતનગરથી પકડી લેવાયો હતો. બિહારના ચંપારણ જિલ્લામાં આજે કોઈ પણ બનાવનો ન્યાય તેમનો સ્થાનિક પંચ કરે છે. 5 માસથી ગામના બંને સગીરા ગુમ હોવા છતાં પોલીસને જાણ કે ફરિયાદ સુદ્ધા કરાઈ ન હતી, માત્ર 5ને જાણ કરાઈ હતી. બંને હત્યારાને પકડવા ગયેલા પોલીસ ટીમના PSI બીયુ મુરામાં આફ્રિકન પર્યટન બની અને PSI JM પરમાર ગાઈડ બનીને ગામમાં પ્રવેશ્યા હતા અને સાગીરાના ફોટા બતાવી ઓળખ પ્રસ્થાપિત કરી એક હત્યારાને ગામમાંથી ઝડપી પાડ્યો હતો. SP ચૈતન્ય મંડલિકે જણાવ્યું હતું કે વિકાસકુમાર મહતોને 16 વર્ષે સગીરાના ચારિત્ર પર શંકા હતી અને તારીખ 15/2020 રોજ તેને બહેનના ઘરે વડોદરા જવા મૂકવાનું કહી રિક્ષામાં બેસાડી બંને જણા ગામની સીમામાં લઈ ગયા હતા અને ગળો દબાવી હત્યા કરી ઘરનાળાની પાઇપમાં લાશ સંતાડી પથ્થરની આડસ મૂકી અને પરત આવ્યા અને ત્યારબાદ 3-4 દિવસ સુધી બીજી સગીરા આ બાબતે પૂછપરછ કરતી હોય અને ગામમાં ખરબા પડી જવાની બીકે તારીખ 19/2020 રોજ રિક્ષામાં બેસાડી અને સગીરાને મળવા જવાના બહાને વીરાવાડા ગામની સીમમાં લઈ જઈ ગળો દબાવી હત્યા કર્યા બાદ કમરે વજનદાર પથ્થર બાંધી ચેકડેમમાં લાશને વગે કરી હતી. બંને જણા એનડી કોન્ટ્રાક્ટરના JCB પર કામ કરતા હોય અને બંને જગ્યાએ કામ કરેલ હોય અને એ સ્થળથી પરિચિત હતા. એક 20/2020 રોજે વીરવાડા ગામના સીમમાં PTC કોલેજની પાછળ એક ચેકડેમમાંથી એક અજાણી છોકરીની લાશ મળી હતી, જેની ઉંમર આશરે 16-17 વર્ષની હતી. અને ત્યારબાદ 25/2020 રોજ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના દેદરોટા ગામની સીમમાં નવાનગર તરફ જતા રોડના સાઈડમાંથી એક અજાણી છોકરીની લાશ મળી હતી, એની ઉંમર આશરે 16-17 ઉંમરની હતી. એ તપાસ કરતા એવું જાણવા મળ્યું હતું કે જે બંને સાઇટ છે એ માઇનિંગના સાઇટ છે અને ઉપર શંકા હતા. માઇનિંગના જે માણસો છે એમને ચકાસતા એક વિકાસકુમાર મહતો અને બીજા મુન્નાકુમાર મહતો એમના ઉપર શક હતા. એ બંને બિહારના રહેવાસી છે. એમની પૂછપરછ કરતા, એ પકડાઈ જતા પૂછપરછ કરતા એવું જાણવા મળ્યું કે એમના સાથે બે સગીર વયના છોકરીઓ એમના નોતમ ગામથી એ લાવ્યા હતા અને પછી એક છોકરી ઉપર એમને શક જતા કે એમને
શક જતા એને મર્ડર કરી નાખ્યું હતું અને બીજી છોકરી વારંવાર એને પૂછતી હતી કે પહેલી છોકરી ક્યાં ગઈ, પહેલી ભોગ બનનાર ક્યાં ગઈ, અને એ કંટાળી જતા બીજી પણ છોકરીને એમને મર્ડર કરી નાખ્યું હતું. કુલ કેટલા આરોપી પકડવામાં આવ્યા છે અને શું તપાસ હાથ ધરી છે? કુલ બે આરોપી પકડવામાં આવ્યા છે. વિકાસ કુમાર મહતો એ નોતોનનો રહેવાસી છે અને મુન્ના કુમાર મહતો એ પણ નોતોનનો રહેવાસી છે અને એ બંને એનડી કન્સ્ટ્રક્શન કંપની માઇનિંગ કંપની છે એમાં નોકરી કરતા હતા. ક્યાંથી પકડી લાવ્યા, કેવી રીતે ટીમ બનાવવામાં આવી? એ માટે 12 ટીમ હિંમતનગર પોલીસની બનાવવામાં આવી હતી. હિંમતનગર ગ્રામ્ય જે છે એ એએસપી લવિના સિંહના એમના માર્ગદર્શન હેઠળ ટીમ બનાવવામાં આવી હતી અને એમના ટીમને એક બિહારથી જે આરોપી છે એ પૂછપરછ માટે લાવ્યા હતા અને બીજા આરોપી જે છે એ આરટીઓ સર્કલમાંથી પકડી પાડ્યો છે. બંનેને જે લાશો નાખવામાં અલગ અલગ જગ્યાએ આવી છે, કઈ રીતે લઈ જવામાં આવી હતી, કઈ રીતે હત્યા કરાઈ હતી એવું? એમનું રહેવાનું, બંને આરોપી એ છોકરીઓ સાથે બળવંતનગર ઉપર રહેતા હતા, ફાટકના જોડે રહેતા હતા અને પછી એમને રિક્ષામાંથી જે બનાવવાની જગ્યા છે એમાં લઈ જ લવાયો હતો અને પછી એમનો ગળા ટૂંકો આપી મર્ડર કરી નાખ્યો હતો. ડબલ મર્ડર વિથ રેપમાં હત્યારાઓની ધરપકડ અને કબૂલાત બાદ પોલીસ દ્વારા હવે 342, 363, 365, 301, 302, પોક્સો, 120B સહિતની કલમો ઉમેરી ગુનો નોંધવામાં આવશે. ઉમંગ રાવલ, દિવ્યાંગ ન્યૂઝ, હિંમતનગર.